આ ફોકસ આજે મીટકે પનતું દેખાઈ રહ્યું છે ગુડ મોર્નિંગ ચાંદની શાને આપણે જોયું છે કે ને આપણે માં બહુ મોટા ફોલ જોયા હતા અને આજે પરંતુ જે ગ્લોબલ સંકેતો થોડા ઘણા આપણને પોઝિટિવ જોવા મળ્યા હતા તેને કારણે કરીને આજે થોડુંક માર્કેટને સપોર્ટ મળ્યો છે પરંતુ આપણે માં વાત કરીશું પરંતુ નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ છે તેમાં આપણને હાલમાં કદાચ આ ડેટામાં કંઈ ગડબડ થઈ રહી છે કે મિડકેપ ઇન્ડેક્સ જે છે તે ખૂબ જ પોઝિટિવ હાલમાં આપણને પોઝિટિવ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે અને ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે પરંતુ મિડકેપ શેર્સ પર નજર કરીએ તો સિલેક્ટેડ આજે છે પરિણામની અસર જે છે તે આપણને જોવા મળી રહી છે ખાસ કરીશું જોઈશું તો કે ટોરેન્ટ ફાર્માના જે પરિણામ જે જોવા મળ્યા હતા સામે મહેન્દ્રા લોજિસ્ટિક અને પીએનબી હાઉસિંગના પરિણામ જે જાહેર થયા છે તેની ઇમ્પેક્ટ આપણે જોઈએ તો ટોરેન્ટ ફાર્મામાં લગભગ આપણને અઢી ટકાના પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે હાલમાં જોવા મળી રહ્યા છે ત્યાં મહેન્દ્રા લોજિસ્ટિક પર વાત કરશું ત્યાં પણ લગભગ સાડા ત્રણ ટકાના નેગેટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે અને પીએનબી હાઉસિંગના પરિણામમાં થોડાક આપણને ફોલ જોવા મળ્યા હતા જેનું ઇમ્પેક્ટ પણ હાલમાં આપણે જોઈ રહ્યા છે તે પણ નેગેટિવ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે હવે સમાચાર રિલેટેડ પણ શેર યા છે તેના પર નજર કરીએ તો મિડકેપ શેસમાં ખાસ કરીને મહેન્દ્રા હોલિડેસ આજે ફોકસમાં રહેશે કારણ કે તેની સબસિડરી જે કંપની હોલિડે એ ક્લબ રિસોર્ટ રિસોર્ટ જે છે તેના ચેરમેનએ પદેથી રાજીનામું આપ્યું હતું તેનું ઇમ્પેક્ટ આજે આપણને શહેરમાં જોવા મળ્યું છે હાલમાં આપણે એક નેગેટિવ એટલે કે અડધો ટકાના અડધા ટકાના કારોબાર સાથે કારોબાર કરી રહ્યો છે ત્યાં યુનાઇટેડ બ્રોવરીઝ પર નજર કરશું ત્યાં આપણને એક પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્ર સરકાર તરફથી બિયર જે ટેક્સ છે તે બિયર ઉપર જે ટેક્સ ઘટાડવાની જે કમિટીની જે ચર્ચા પર તેઓ વિચારણા કરવાના છે અને અન્ય રાજ્યો સાથે પણ તેઓ આમાં ટેક્સ ઘટાડવા પર વિચાર કરશે અને ટેક્સને લઈને સમીક્ષા જે તૈયાર કરવાના છે તેને કારણે કરીને આજે યુનાઇટેડ બ્રોવરીઝ ખાસ ખાસું એવું આપણને ફોકસમાં જોવા મળી રહ્યું છે પરંતુ લુપિન આજે આપણને થોડું નેગેટિવ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે પરંતુ તેમાં ન્યૂઝ જે પોઝિટિવ છે કે યુએસ એફડીએ તરફથી એક દવા માટે તેમને મંજૂરી મળી ગઈ હતી જેને કારણે કરીને આજે આપણને એક આ ન્યૂઝ મળ્યા હતા પરંતુ તેનું ઇમ્પેક્ટ આજે હાલમાં આપણે નેગેટિવ જોઈ રહ્યા છે પરંતુ અંબર એન્ટરપ્રાઇઝિસમાં આજે આપણે લગભગ સાડા છ ટકાની તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે કારણ કે બ્રોકરેજ હાઉસ તરફથી ખૂબ જ પોઝિટિવ વ્યૂ જોવા મળ્યો છે અને ત્રણે ત્રણ બ્રોકરેજ હાઉસ હતા ત્રણેય તેમને ખરીદારીની સલાહ આપી હતી જેને કારણે કરીને આજે અંબર એન્ટરપ્રાઇઝિસમાં લગભગ સાડા પાંચ ટકાના આપણને તેજી સાથે કારોબાર થતા જોવા મળી રહ્યા છે પરંતુ બીજી તરફ અગર આપણે વાત કરી રહીએ સેક્ટર વાઇઝ તો રિયલ સ્ટ્રેટ આજે સારું એવું ફોકસમાં જોવા મળી રહ્યું છે સાથે મેટલ સેર્સ પણ આજે ફોકસમાં જોવા મળી રહ્યા છે મેટલ સેર્સમાં તેજી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને નેલ્કો હિન્દુસ્તાન કોપર અને એનએમડીસીમાં આપણને સારી એવી તેજી સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે પરંતુ બીજી તરફ વિપરીત વાત કરીશું રિયલ ઇસ્ટેટની તો તેમાં આજે દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે જેમાં મેક્રોટેવ ડેવલપમેન્ટ એટલે કે લોઢા કંપની આજે નેગેટિવ કારોબાર કરી રહ્યો છે ફિનોક્સ મિલ પણ નેગેટિવ કારોબાર કરી રહ્યું છે જોઈ રહ્યા છે કે પ્રેસિડિયસ સ્ટેટ હવે પોઝિટિવ થયું છે જે નેગેટિવ કારોબાર કરી રહ્યું હતું પરંતુ નીચેથી હવે ત્યાં આપણને સારી એવી રીકવરી જોવા મળી રહી છે હવે મીડકેપના વધનારા શેર પર નજર કરી લઈએ તો પુનાવાલા યુનિયન બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયામાં આપણને આજે સારી એવી રેલી જોવા મળી છે લગભગ ચાર ટકાથી લઈને આપણને સાડા ત્રણ ટકા અઢી ટકાની તેજી આપણે જોઈ રહ્યા છે પરંતુ બીજી તરફ અગર ઘટનારા શેસ પર નજર કરી લેશું તો મેક્રોટેક ડેવલપમેન્ટ એટલે કે લોઢા મેક્સ હેલ્થ અને બેંક ઓફ ઇન્ડિયામાં આપણને ભારત ડાયનામીકમાં આપણને આજે ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ જોવા જઈએ તો આજે હાલમાં ગ્લોબલ સારા સંકેતોને કારણે કરીને મિડકેપ આજે થોડું ઘણું ફોકસમાં રહેવું છે પણ આગળ જોવાનું રહ્યું છે કે હવે આમાં શું આગળ મુવમેન્ટ આવી રહે છે